વેલકમ બેક સ્થાનિક ચૂંટણી માટે મળશે બેઠક બારમી જાન્યુઆરીએ રિવ્યુ બેઠક મળશે રાજ્ય ચૂંટણી પંચની રિવ્યુ બેઠક મળશે અને બારમી બાદ ચૂંટણીની તારીખે જાહેર થઈ શકે છે ફેબ્રુઆરીના અંત અને માર્ચના પ્રથમ સપ્તાહે ચૂંટણી યોજાય તે માટે તૈયારી થઈ ચૂકી છે ચૂંટણીમાં ભાગ લેનાર તમામ કર્મીઓની વેક્સિન માટે યાદી તૈયાર કરવામાં આવી સ્થાનિક ચૂંટણી માટે બેઠક મળશે અને બારમી જાન્યુઆરીએ એ રિવ્યુ બેઠક મળશે રાજ્ય ચૂંટણી પંચની આ રિવ્યુ બેઠક મળશે બારમી બાદ ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે ફેબ્રુઆરીના અંત અને માર્ચના પ્રથમ સપ્તાહે યોજાવાની તૈયારી અમદાવાદના નોરંગપુરા વિસ્તારમાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં લિફ્ટમાં ત્રણ વ્યક્તિઓ ફસાતા દોડધામ મચી ગઈ કામ કરવા માટે આવનાર ત્રણ વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા હોવાની જાણ થઈ અને ફાયર બ્રિગેડને જાણ થતા રીતે બહાર કાઢવામાં આવ્યા મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ ત્રણ લોકો ફસાયા હતા જે લિફ્ટ બંધ થઈ ગઈ હતી લાઈટ જવાના કારણે અને એમને લોકોને સહી સલામત બહાર કાઢી દીધા હું અત્યારે ત્યાં આવ્યો એટલે મને અહીંયા ફાયરની ગાડી આવી હતી એટલે મેં જોયું એટલે પેલા કહ્યું મારા માણસે કે ત્રણ લોકો ફસાયા છે પણ એમને સહી સલામત કાઢી દીધા અરવલ્લી જિલ્લામાં મકાઈના પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા ઈયળ પાકના પાન કોરી ખાઈ મૂળમાં ઉતરી જતા પાકનો વિકાસ અટકી જાય છે લશ્કરી ઈયળના આ ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા રવિ સિઝનમાં ખેડૂતોએ કુલ એક લાખ કરતાં વધુ જમીનમાં ઘઉં મકાઈ ચણાના પાકોનું વાવેતર કર્યું છે તો જે પૈકી સાત હજાર હેક્ટર જમીનમાં મકાઈના પાકનું વાવેતર છે જોકે પાક ત્રીસ દિવસ તો થઈ ગયા બાદ લશ્કરી ઈયળનો ઉપદ્રવ થયો તો જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને આ ઈયળના નિયંત્રણ માટે શરૂઆતના તબક્કામાં ફેરામેન ટ્રેપના ઉપયોગ તેમજ એમોમે કટીન બેન્જોઇટ દસ લીટર પાણીમાં છોડ ઉપર છંટકાવ કરવાની સલાહ આપી છે દિવસની મકાઈ થયા પછી અંદર ગાપમાળાની ભૂંગળીમાં યડ પડી ગઈ છે એટલે પારાવાર નુકસાન છે યડ પડવાથી એના માટે અમે દવાઓનો છંટકાવ કરી કરીને હવે થાકી ગયા છીએ અને ઉત્પાદનમાં કંઈક મળે એવું લાગતું નથી દર સાલ મકાઈ સારી પાકતી હતી એ આશાએ એ મેં આ સાલ મકાઈનું વાવેતર કર્યું પણ મકાઈમાં ભૂંગળીમાં ઈયર વારંવાર આવવાથી ભૂંગળીની અંદર દવા છોટે છે પણ ઉંડે સુધી દવા જતી નથી એટલે ઈયર મળતી નથી એટલે મને એવું લાગે છે કે મકાઈ મારી આ સાલ પાકશે નહીં એટલે મકાઈમાં મને પૂરેપૂરું નુકસાન છે એટલા માટે સરકારને વિનંતી કરું કે મારા માટે કંઈક વિચાર ખેડૂતોને જણાવવાનું કે આ જે ઈયર છે એને શરૂઆતની અવસ્થામાં જો કંટ્રોલ કરવામાં આવે તો સારું એવું પરિણામ મળી શકે છે

હવે મકાઈના વાવેતરમાં જાણે રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે આપણે મકાઈના ખેતરમાં છીએ કે આપ જોઈ શકો છો જે પ્રકારે કે લીલુંછમ દેખાતો આ જે પાક છે હવે ધીમે ધીમે સુકાઈ રહ્યો છે તેનું એક માત્ર કારણ કે જે રોગચાળો છે જે ઈયળો પડવાના ઉપદ્રવ વધ્યો છે જે ગુલાબી ઈયળ છે જે પ્રકારે કાબડી ઈયળ છે આ ઈયળોના ત્રાસના કારણે જે પાક છે એ સુકાઈ રહ્યો છે ધીમે ધીમે જેના જે પાંદડા છે તે સુકાવાની કગાર ઉપર ઉભા આવી ગયા છે ત્યારે એવા સંજોગોમાં જે ખેડૂતોએ મહેનત કરી છે કે આજે પાંત્રીસ થી ચાલીસ દિવસનો આ પાક છે તેની સામે ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય છે ઉત્પાદન ત્યારે ઉત્પાદન ઘટવાની શક્યતાઓના કારણે ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે ગત વર્ષ કરતા આ વખતે વધુ ઉત્પાદનની આશા હતી પરંતુ ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓના કારણે ખેડૂત ચિંતામાં છે હાર્દિક પટેલ ન્યૂઝિન ગુજરાતી અરવલ્લી આ તરફ છૂટા ઉદેપુરના માકણી વિસ્તારમાં કેનાલના પાણી ખેતરો સુધી નથી પહોંચી રહ્યા કારણ કે કેનાલોના પાણી કોતરોમાં વહી રહ્યા છે માયનોર કેનાલમાં પડેલા ગાબડાઓને કારણે મામૂલું પાણી રસ્તા પર અને કોતરોમાં વહી જાય છે હજારો લીટર પાણી રોજે રોજ આમ જ વેડફાતું રહે છે અને આ વિસ્તારના ખેડૂતોના ખેતરો માયનોર કેનાલ પાસે હોવા છતાં પણ તેઓ પાણી માટે વળખા મારતા નજરે પડે છે ખેડૂતોની ફરિયાદ ખેડૂતો ખેડૂતો ફરિયાદ કરે છે રજૂઆત કરે છે પરંતુ તંત્રના બહેરાકાન સુધી આ વાત પહોંચતી નથી બોડેલી તાલુકાના ભાકણી વિસ્તારના ખેડૂતોની ખેતી એ નર્મદાના સિંચાઈના પાણી આધારિત છે નર્મદા નિગમે માઇનોર કેનાલ તો બનાવી પણ અધિકારીઓની બેદરકારીને કારણે તેમના ખેતરો સૂકાભટ થઈ ગયા છે સરકારે એવું કહે છે કે જળ એ જીવન છે જ્યાં બધા પોસ્ટરો પોસ્ટરોમાં છે પબ્લિક જાગૃત કરો આ કરો તે કરો બધું કહો છો તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું વેસ્ટેજ જાય છે આ પાણી અમારા માકનીમાં જો પીવામાં ઉપયોગ થાય તો એક કલાકનું જે પાણી વહી જાય છે એ લગભગ એક વર્ષ ચાલે પીવામાં ઉપયોગ થાય તો કોબા માઇનોર ફાજલપરા રોડ પર જે જાય છે એ કોબા માઇનોર પર જ્યારથી બી કેનાલ બની છે ત્યારથી એક પણ ટીપુ કોબા માઇનોર નામ પર નામ પર કેનાલ છે પણ ત્યાં પાણી પહોંચ્યું નથી મારું દસ ફિંગ જમીન એમએમ જ પડી રહેશે પાણીથી જ એટલે બધું ભરાઈ જાય છે એટલે કેનાલ મોટી બનાવો કાં તો પછી એને રિપેરિંગ કરો કારણ કે કારદમ નાની કેનાલ છે એટલે મમણ પાણી પૂરતું મળતું નહીં આવે છે તો ઉભરાય છે આ કેનાલો બનાવેલી છે પણ આ રીતે ગાબડા એટલા પડી ગયેલા છે કે આ લગીન અમારા ખેતર સુધી પાણી પહોંચ્યું નથી બોડેલી તાલુકાનું જે માકણી ગામ છે કે વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે માઇનોર કેનલ બનાવાય છે કોબા માઇનોર કેનલને લઈને આ વિસ્તારના ખેડૂતો તોબા પુકારી ગયા છે ત્યારે આજે વર્ષો જૂની પુરાણી જર્જરી જે માઇનોર કેનલો છે તેમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે લાખો લીટરનો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ કોઈ ખેડૂતોને પાણી નથી મળતું આજે કોતરમાં વહી રહ્યું છે તેને લઈને આ કેટલાક ખેડૂતો છે તે આજે પાણીનો જે લાભ નથી મળી રહ્યો આ જે ગાબડું પડ્યું છે આજનું નથી આ છેલ્લા ત્રણથી ચાર વર્ષ જૂનું ગાબડું છે ત્યારથી અત્યારે બસ આટલું જ નમસ્કાર